ભોલાના તળાવની બ્યુટી વેકેશન કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે, જે ચોમાસા પૂર્વે પૂરી કરી એક પિકનિક પોઈન્ટની ભેટ લોકોને આપવાની ગામના સરપંચ અને સભ્યો આશા રાખી રહ્યા છે। ભોલાવનું તળાવ જેનું અસ્તિત્વ પણ ના રહે તેવી દશા થઈ ગઈ હતી, જે ભોલાવના ઇન્ચાર્જ સરપંચ અને સભ્યોના પ્રયાસોથી ભૃગુઋષિ ઓવલ બ્રિજ પરથી પસાર થતા નજરે પડે છે। આ તળાવનું 14માં નાણાપંચની ગ્રાન્ટ અને સ્વયં ભંડોળની ગ્રાન્ટના કુલ રૂપિયા 20 લાખના ખર્ચે બ્યુટિફિકેશન કરવામાં આવનાર છે, જેની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે। ભોલાવ ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ સરપંચ અને સભ્યોએ જણાવ્યું હતું કે અહીં વોકિંગ પથ, લાઇટિંગ, વૃક્ષો તેમજ બેસવા સહિતની વ્યવસ્થા કરી એક સુંદર પિકનિક પોઈન્ટની ભેટ લોકોને આપવા અમે જઈ રહ્યા છીએ, જેની મોટાભાગની કામગીરી ચોમાસા પૂર્વે પૂરી થઈ જાય તે માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। વિકસતા ભોલાવને તળાવના બ્યુટિફિકેશન બાદ એક પિકનિક પોઈન્ટની ભેટ મળનાર છે, જે અન્ય ગ્રામ પંચાયત માટે પણ પ્રેરણા પૂરી પાડે તેમ છે। ચાલુ કરવા યુવરાજસિંહ સંજયસિંહ પરમાર, ઇન્ચાર્જ સરપંચ ભોલાવ ગ્રામ પંચાયત। ભોલાવ ગ્રામ પંચાયતના વિસ્તારમાં જે તળાવ વર્ષોથી દેખાતું ન હતું એ તળાવનું બ્યુટિફિકેશન ચાલી રહ્યું છે। હું અને અમારી ટીમ દ્વારા ભોલાવ પંચાયત વિસ્તારમાં જે રહીશો છે તેમની ઘણા વર્ષોથી માંગ હતી એ અમે આજે પૂરી કરવા જઈ રહ્યા છે, તે બદલ હું ખુશી વ્યક્ત કરું છું। અને ભોલાવ પંચાયત વિસ્તારમાં અમે પિકનિક પોઈન્ટ તરીકે એક બની શકે એવું અમે બનાવવા જઈ રહ્યા છીએ, તેની માટે સગવડમાં અમે ઝાડનું વૃક્ષારોપણ કરવાના છે, ત્યારબાદ લાઇટો અને વોકિંગ ટ્રેક આ ત્રણ વસ્તુનું નિર્માણ કરવા જઈ રહ્યા છે, અને બધા અહીંયા હરીફરી શકે, સાંજે ચાલી શકે એ રીતે આખું બ્યુટિફિકેશન કરવાના છે। તે માટે હું સોસાયટીના અને મારા પંચાયતનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।